વિરામ બાદ વાત કરીએ ભરૂચની. ભરૂચ જિલ્લાના આમોદ જીઈબીની બેદરકારી સામે આવી. ભરૂચ જિલ્લાના આમોદમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. અમુક સમય આખો દિવસ અને આખી રાત લાઇટ આવતી નથી. ગામમાં ફોલ્ટ થવાના કારણે લાઇટો, ફ્રીજ, ટીવી જેવા સાધનો ઉડી જવાના બનાવો પણ બને છે અને કરંટ લાગવાથી ઢોર પણ મરી જવાના બનાવો બને છે. પરંતુ તેમ છતાં આમોદ જીઈબીના અધિકારીઓ કે એન્જિનિયર ઉપર કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી. ગઈકાલે ડેનવા ફીડર ઉપર ફોલ્ટ થયો હતો, જેમાં આમોદ સહિત આસોદ, મચ્છાસરા, માગરોલ, દેનવા અને ફલીપોર જેવા ગામોનો સમાવેશ થાય છે. આ ગામોમાં બે દિવસથી સતત 18 કલાક જેટલા સમયથી લાઇટ બંધ હતી. લાઇટ ન હોવાના કારણે આ તમામ ગામોના ધંધા રોજગાર ઉપર અસર પડી હતી. એટલું જ નહીં પણ હોસ્પિટલની સેવાઓ ઉપર પણ અસર પડી હતી. આ દરેક ગામના લોકો આમોદ જીઈબી ઉપર ફોન કરીને થાકી ગયા, પરંતુ સમસ્યાનું નિરાકરણ ન આવ્યું. એટલું જ નહીં પણ દેનવા ગામના સભ્ય, માગરોળ ગામના સરપંચ અને આસોદ ગામના સરપંચ એ પણ આમોદ જીઈબીના ડેપ્યુટી એન્જિનિયર અંકિત પટેલને અસંખ્ય ફોન કર્યા હતા, પરંતુ જાડી ચામડીના ડેપ્યુટી એન્જિનિયર અંકિત પટેલને તો જાણે કંઈ ફરક જ ન પડ્યો. એટલું જ નહીં પણ આસોદ ગામના સરપંચનું કહેવું હતું કે મેં પોતે અંકિત પટેલને ફોન કર્યો તો પહેલાં મેં કહ્યું કે તમે ફોન નથી ઉપાડતા. ફીડર ઉપર આવતા અનેક ગામોના આગેવાનો અને લોકોમાં રોજ જોવા મળ્યો હતો અને રાત્રે 10 વાગ્યાના સમયે આમોદ જીઈબી ઉપર લોકોના ટોરા ટોરા ઉમટી પડ્યા હતા. તો આછોડ ગામના સરપંચે કહ્યું કે અંકિત પટેલને ફોન કરો, અમારો ફોન ઉપાડતા નથી. તો જીબી ઉપર હાજર રહેલા અધિકારીઓ કહે છે કે સાહેબ, અમારો ફોન નથી ઉપાડતા તો તમારા ફોન ક્યાંથી વાત કરું. ત્યારબાદ જીબી ઉપર હોબારો થયા બાદ લાઇટ ચાલુ કરવામાં આવી હતી, પરંતુ આછોડ ગામના સરપંચ રમેશભાઈને કંઈક અલગ જ મૂડમાં જોવા મળ્યા અને જીબીના ડેપ્યુટી એન્જિનિયર અંકિત પટેલ ઉપર રોષ ઠાલવતા કહ્યું કે હવે આસોદ ગામમાં લાઇટ બિલ ન ભરાવાના કારણે કે બીજા કોઈ અન્ય કારણોસર મીટર કાપવા માટે આવવું હોય તો પહેલાં મારી એટલે કે સરપંચની પરમિશન લેવી પડશે અને પછી ગામમાં પગ મૂકવો પડશે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. ડેનવા ગ્રામ પંચાયત વલીપુરનો સભ્ય છે, 8મા વોર્ડનો, અને લાઇટ કાલે સવારથી આજે રાત છે કોઈ તો લાઇટ આવી નથી. બે દિવસથી પ્રોબ્લેમ છે લાઇટનો. તમે કોઈ સાહેબને કે જીબીમાં ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો? સવારનો ફોન કરીએ છીએ, કોઈ ફોન ઉઠાવતા નથી. શું નામ આપનું? મણીલાલ મોહન પ્રજાપતિ, માંગોલ. માંગોલ સરપંચ બોલ. લાઇટ કાલની જ નથી, રાતે 3 વાગ્યાની. એક વાગે લાઇટ જતી રહી, 3 વાગ્યા પછી હજુ લાઇટ હજુ આવી નથી. દિવસે 2 કલાક આવી ને હમણાં બંધ થઈ ગઈ લાઇટ. વારંવાર ફોન તો કરેલા છે પણ કોઈ ફોન ઉઠાવવા તૈયાર નથી, કોઈ જવાબ આપતા નથી.